આ તલ માં સેલો સલ્ફર પી ગયું કા એક ભાઈ આપણે કોમેન્ટ માં પૂછતા હતા કે સલ્ફર તમે કેટલી વાર આપ્યું તલ માં સલ્ફર આપડે ત્રણ વાર આપ્યું ત્રણ વાર આપ્યું તો સલ્ફર પેલી વાર આપ્યું તું ત્યારે યુરિયા ભેગું કોસાવે ટૂંકમાં કોસાવેટ છે નેવું ટકા આવે ને નેવું ટકા ફટી જ છે આમ ચાર વાર હા એક વાર પેલી વાર પાયા નાખ્યું તું વીસ કિલો એનપી બાર બત્રીસ સોળ અને પાંચ કિલો ફાડા સલ્ફર

આઠ વીખામાં સત્રી કિલો એટલે દોઢ કિલો જેવું ચુ વીકે એટલે ટોટલ સલ્ફર છે ને ચાર વાર ચુ અને સલ્ફર ની ખાસ તલમાં જરૂર પડે અટાણે તમે જુઓ તો તલ છે ને એક નંબર છે એમાં કાંઈ ઘટે નહીં જવો તમે અટાણ બંધારણી બધું એવું થઈ ગયું છે હાઈ ક્લાસ જો જેવું થાય છે ને આપણે પેલો ઉલારો તલ જે ઉપલા પાવાના બાકી હતા એ પેલો ઉલારો પાંચ છ વાતર હતા એ પી ગયો છે પછી મગ ને અડદ નું વાતર બાકી હતું બીજો ઉલારો ચાલુ કર્યો ને એ બીજા ઉલારામાં ટૂંકમાં પેલા ઉલારામાં થઈ રહ્યું પાણી એટલે એક જ વાતર પીધું હતું બે વાતર ઉપર રહી ગયા હતા એટલે મગ ને અડદ પી ગયા પેલા ઉલારા ઓલા બીજા ઉલારે અને અત્યારે હવે હે ને શાકભાજી માં ને ખડ ને બગીચામાં ને એમાં બધે પાણી સડાવ્યું છે જો હવે પેલા તો બગીચામાં જાય છે પછી ખડ પી હે ઝીંજવો મીરા હારું હે ને એ ખડ પી હે અને પછી ટૂંકમાં આ બધું શાકભાજી પાહું ને એટલે કોબી કોબીની બધુંય ડુંગળીની બધું પી જાય હવે છે ને તો આપડે મોટા સોરીમાં તો કઈ નથી આવતું સોરીમાં તો હજી છે ને કઈ આવતું નથી પછી આપણે છે ને આ સોરામાં વાથેડાની શરૂઆત થઈ ગઈ છે આ રીતનું પેલા ફૂલ આવે ને એમાંથી પછી સિંગ બંધાય આ રીતનું આ દાણા વાળા સોડા હે આ થાય બતાવે સફેદ સોડા છે બહુ મસ્ત મીઠું અને એકદમ સોલિડ શાક થાય એમ બહુ મજા આવે એમ ટૂંકમાં અને ગુવાર આપણે બે ત્રણ શાકનો ઉતરો બે ત્રણ શાક ઉતરી ગયો હે અને મીંડો હુકાવા ટૂંકમાં ગુવાર છે ને ઉતરવાની શરૂઆત થઈ તો હુકાવાની શરૂઆત થઈ ગઈ એટલે આ રીતનો જ આમ ઉભો હુકાઈ જઈજો આ પાણી પીતા પીતા પણ સુકાઈ ગયો મુંજરાઈ ગયો હાવ અને આ વેલો થઈ ગયો હે જમર સીપડા છે હે પણ થઈ ગયો જમર હજી કઈ આવતું નથી કઈ આવતું નથી પછી આપણે આ શરૂઆત થઈ ગઈ પીંડાના તો બે સાત ખાઈ હોટ લીધા અને ઉતરાય છે હવે જો આ તો નહીં પણ કાયલ ઉતરશીયે અને આને પીજા ને કાઇલ મસ્ત મસ્ત ઉતરીએ પછી આપણે પાછળથી જે આવ્યું હતું હમણાં એ પણ જો ઉગી ગયું છે

અહીંયા એટલો વાવી દીધો બાકી તો પાણી જો બગીચામાં જાય છે નાખું ભરાઈ રહેવા એવું છે એટલે ખડમાં માં વારવું હે હવે અને હજી સોરીમાં કઈ નથી આવતું સોરી માલી જાય છે આવી છે એટલે પુષ્કળ આય છે એટલે હવે એમાં ટૂંક સમયમાં શરૂઆત થાય કારણ કે એમાં હે ને હજી ક્યાંય ફૂલ કેવું કઈ દેખાતું નથી પણ ટૂંક સમયમાં છે ને આમાંથી ધાર્યું ને

નિયમ હજી ફૂલ નથી ક્યાંય દેખાતું પેલા ફૂલ આવે પછી વાધારું આવે એટલે સોરીમાં દેખાય તો સોરામાં તો લાહો લાહ દેખાય સોરામાં ઘણાય જગ્યાએ હું જોતો તો એમાં તો જ આ રીતના સીતા હે ને જ્યાં આ રીતના મોકરા જ આવે સીતા જ આ રીતના આમાં સીધે ફૂલ ઉકળે જારીયું આમાં ફૂલ ઉકળે સીધું સીતું સિંગ બંધાવાની શરૂઆત થઈ જાય સીધી જ છે ને આ રીતની સિંગ બંધાય બનતાય જા રીત રહી ને આ સીધી મોટી સિંગ થાય મોટી હાઈ ક્લાસ અને દાણા વાળી સિંગ થાય અને ઉતારવા પડે દાણા કાસા નહીં કાસું શાક બનાવી ભાવે નહીં અને દાણા વાળું શાક ખાવાનું હાલો આ નાકું ભરાઈ ગયું હે વાલી